नरेश पटेल क्या पक्ष में जोड़े? नरेश पटेल तारीख पे तारीख आपी रहा है, पर नरेश पटेल क्या पक्ष में क्यारे जोड़े ते सौथी मोटो सवाल छे। नरेश पटेल तारीख पर तारीख आपी रहा है। नरेश पटेल 100 दिवस की मात्र तारीख ज आपी रहा है। नरेश पटेल 100 दिवस में 7 वक्त तारीखो आपी चुक्या छे। नरेश पटेल कई पार्टी में जोड़े ते अंगे कोई ठेकाणा नहीं। गौरव दवे अमारी साथे लाइव जोड़ाई गया छे। गौरव, वधु एक तारीख पड़ी छे, नरेश पटेल कोई स्पष्टता नहीं करता ने हवे आखरे क्यारे ने कया पक्ष में कई तारीखे जोड़ाशे ए खबर नहीं। चोक्कस ज जे रीतना खोडलधामना चेरमेन नरेश पटेल छे ते छेल्ला 100 दिवस करता वधु समयथी राजकारण में जोड़ावा अंगेनी वातो छे ते करी रह्या छे। महत्वनी वात ए छे के अत्यार सुधीमां तेमणे 100 दिवसनी अंदर 7 वक्त अलग अलग तारीखो छे ते आपी छे। गई काले पण सी आर पाटिल जे भाजपना प्रदेश अध्यक्ष छे तेमनी साथे तेओ एक स्टेज पर जोवा मळ्या हता ने मंच शेर छे ते तेमणे कर्युं हतुं। जी रीतना तेमना पोस्टरो छे ते राजकोट शहरनी अंदर लगावामां आव्या हता, तेनी अंदर पण भाजपना नेताओ साथे नरेश पटेलनो फोटो छे ते लगावामां आव्यो हतो ने हार्टली वेलकम आ प्रकारनुं स्लोगन छे ते लखवामां आव्यो हतुं। गईकाले जिमना ओपनिंगमां ज्यारे नरेश पटेल आव्या ने त्यारे मीडिया द्वारा तेमने प्रश्न पूछवामां आव्यो के क्यां सुधीमां तेओ राजकारणनी अंदर प्रवेश करे छे, त्यारे तेमने कह्युं हतुं के हजु सुधी राजकारणमां क्यारे प्रवेश करवो ते हजु तेमने नक्की कर्युं नथी, परंतु एक अठवाडियानी अंदर तेमना द्वारा आ निर्णय छे ते करवामां आवशे ते प्रकारनुं तेमनुं निवेदन छे ते सामे आव्युं हतुं। साथे ज मीडियाना जे तमाम पत्रकारो छे तेमना द्वारा एक प्रश्न एवो पूछवामां आव्यो हतो के आजे तमारा फोटाओ छे ते भाजपना नेताओ साथे लगावामां आव्या छे, प्रदेश अध्यक्ष सी आर पाટીલની સાથે તમે એક મંચ પર છે તે જોવા મળી રહ્યા છો, ત્યારે તેમણે કહ્યું હતું કે સામાજિક જે સંબંધોને કારણે તેઓ આ જે કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે તે રહ્યા હતા, ત્યારે જે સી આર પાટિલ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હોવાથી તેઓ બંને એક સ્ટેજ પર જોવા મળ્યા છે। જે રીતના નરેશ પટેલ છે તેઓ ખોડલધામના અલગ અલગ સમિતિ દ્વારા જે સર્વેની કામગીરી કરવામાં આવતી હોવાનું નિવેદન છે તે અગાઉ આપી ચૂક્યા છે। સાથે જ કોંગ્રેસના હાઈકમાન્ડ છે તેમના સાથે પણ તેમની બેઠકો છે તે થઈ ચૂકી છે, પરંતુ ક્યાંક તેમની જે ડિમાન્ડો છે તે કોંગ્રેસની અંદર સંતોષવામાં નથી આવતી। બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો ગૌરવ। દિનેશ બામણી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિનેશભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। તારીખ પર તારીખ 100 દિવસ થઈ ગયા, વધુ એક તારીખ પડી અને હજી સુધી કયા પક્ષમાં જોડાશે તેની કોઈ સ્પષ્ટતા નહીં નરેશભાઈની। જો દીક્ષિતા, મેં વારંવાર કીધું છે કે આ બધી અટકળો અને કાર્યક્રમોની વચ્ચે સામાજિક કાર્યક્રમો થતા હોય છે। નરેશભાઈ દ્વારા જે વાત કરવામાં આવી છે કે ઘણા બધા સમય લે એવું કામ છે, કારણ કે ગુજરાત નહીં ભારતના અને વિશ્વના તમામ વિસ્તારોમાં પાટીદાર સમાજ જોડાયેલો છે અને ખોડલધામ સાથે સંકળાયેલો છે। ઘણા લોકો સાથે વાત કરવી જરૂરી હોય છે, રાજકીય નિર્ણય લેવાનો છે અને આ એવો નિર્ણય છે કે જ્યાં એમાંથી પછી પાછું આવવું કે ફેરફાર કરવો શક્ય નથી, એટલા માટે વિચારીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે તારીખ પડી રહી છે। બીજી બાબત એ છે કે રાજકારણમાં જોડાવું કે ના જોડાવું એ પ્રશ્ન પહેલા છે, પછી કયા પાર્ટીમાં જોડાવું એ બીજા નંબરનો પ્રશ્ન છે। પણ તેમણે એવું કહ્યું હતું કે રાજકારણમાં હું આવીશ, કઈ પાર્ટી સાથે આવશે હજી ખુલાસો નથી કર્યો, પરંતુ તેમણે જ કહ્યું હતું કે રાજકારણમાં હું પ્રવેશ કરી રહ્યો છું। ના, રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ એવું લોકો કહી રહ્યા છે અને નરેશભાઈનું ક્લિયર સ્ટેટમેન્ટ છે કે હું રાજનીતિમાં આવીશ તો હું ખુલ્લા મંચ ઉપરથી આવીશ અને લોકો સાથે વાતચીત કરીને આવીશ। બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। જયવંત પંડ્યા, રાજકીય વિશ્લેષક અમારી સાથે જોડાયા છે। જયવંતભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। નરેશભાઈ કે જેઓ 17 તારીખ પર તારીખ આપી રહ્યા છે અને હમણાં કાલે જ તેમની એક નવી તારીખ પડી કે હું અઠવાડિયાનો સમય આપો, હું સ્પષ્ટતા કરી રહીશ, 100 દિવસ વીતી ચૂક્યા છે, હવે સવાલ એ થાય છે કે શું તેઓ જોડાશે કે નહીં જોડાય। એટલે આ ઈચ્છે ને કે પોતે નિર્ણયક શક્તિ નથી ધરાવતા એનું એક બેનમૂન ઉદાહરણ છે। તમારે રાજકારણમાં જોડાવું જ હોય તો આર્યપાર આટલા દિવસ માર્ચ મહિનાથી મને લાગે છે કે આ બધું ચાલે છે, માર્ચ એપ્રિલ મે અને જૂન 4 મહિના થઈ ગયા। માર્ચના એન્ડમાં કદાચ એમણે કીધું હતું કે 30 તારીખ સુધીમાં નિર્ણય લઈ લઈશ, જન પછી કે સમાજને પૂછીને નિર્ણય લઈશ। હવે જો આવું હોય તો સ્પષ્ટ રીતે આવી જાવ, ન આવું હોય તો ના પાડી દો। પણ આવી રીતે ગોળગોટો કરી અને એ બીજા કોઈને નહીં, એમના સમર્થકોને જ નુકસાન કરી રહ્યા છે, એમના સમર્થકોનો જ ઉત્સાહ છે ઘટાડી રહ્યા છે। અને એમનું સ્થાન પણ તમે જુઓ કે પહેલા નરેશ પટેલને કેવી રીતે ગંભીર રીતે લેવામાં આવતા હતા, હવે એમનો જે પ્રભાવ છે એ થોડોક ઘટ્યો છે
અલબત્ત પૂરેપૂરો તો નથી એમનો કહી શકે. જયવંતભાઈ, એક વસ્તુ એ કે તેઓ સતત તારીખ પર તારીખ આપી રહ્યા છે, સ્પષ્ટતા નથી કરી રહ્યા, અને તેમનું જે માઇન્ડ જોવા મળી રહ્યું છે તેના કારણે તેમની છબી પર અસર થતી જોવા મળી રહી છે. હા, બિલકુલ સ્પષ્ટ વાત છે કે એમની છબી છે એના કારણે, અને બીજું કે રાજનીતિમાં આવશે તો પણ એમની છબીને અસર થવાની જ છે. આજે જે બધા પક્ષના લોકો એમને મળવા આવે છે, બીજા સમાજના લોકો મળવા આવે છે, કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાશે એટલે એ બીજા લોકોના હરીફ બની જ જવાના છે, એટલે દિશા ઉપર આવી જવાના મને લાગે છે. એટલા માટે કદાચ હવે પોતે કઈ રીતે પીછેહઠ કરવી અને રાજકારણમાં ન જોડાવું એના માટે આ બધું કરી રહ્યા છે. એટલે આ એમણે હવે સ્પષ્ટ નિર્ણય લઈને ના પાડી દેવી જોઈએ ન આવવું હોય તો, ને જો જોડાવવું હોય તો પછી એમાં બહાર શું જોવાની, એટલે આર્યા પાર કરી દેવું જોઈએ. પહેલા સર્વે કરવાની વાત આવી, સર્વે થઈ ગયો, સમાજના લોકોને પૂછવાની વાત આવી, એ પણ થઈ ગયું, તો પછી ક્યાં અટકી પડ્યું છે અને શું એમની કોઈ આશા અપેક્ષા છે એવું લાગી રહ્યું છે? આમાં હોય શકે એમની આશા અપેક્ષા હોય, એમાં કઈ ખોટું નથી, અપેક્ષા હોય શકે દરેક વ્યક્તિની, કારણ કે આજે તો કોઈ સત્તા માટે જ આવે છે, કોઈ સેવા માટે તો આવતું નથી. પરંતુ હવે એ આશા અપેક્ષા પૂરી થવાની શક્યતા ન હોય તો પછી, કારણ કે આટલા 4 મહિના તો નીકળી ગયા, હવે જો કોંગ્રેસમાં પણ પ્રશાંત કિશોરની એક વાત જગાવાઈ હતી કે પ્રશાંત કિશોર એમને અહીંયા ગુજરાતના મુખ્યપ્રધાનના ચહેરા તરીકે લાવશે, તો એ વાત પણ હવે, કારણ કે પ્રશાંત કિશોર પોતે જ જોડાવાના નથી, એટલે એ વાત તો એનો છેદ ઉડી ગયો. ભાજપે પણ એકવાર એમને ચૂંટણીનું વર્ષ ચાલી રહ્યું છે, આટલો બધો વિચાર કેમ? બેન, દરેક માણસ પોતપોતાની શક્તિ અને પોતાની તાકાત મુજબ નિર્ણય લેતા હોય છે. જયવંતભાઈ ની ઈચ્છા હોય, મારી ઈચ્છા હોય કે સમાજના ઘણા બધા લોકોની ઈચ્છા હોય કે આ જલ્દી થવું જોઈએ, એવી રીતે ઘણા લોકોની ઈચ્છા એવી પણ હોય છે કે વિચારીને થવું જોઈએ. તો આ બધો સમય તો નરેશભાઈ ઉપર ડિપેન્ડેન્ટ છે, એમાં આપણી ઈચ્છાઓ અને લાગણી આપણે રજૂ કરી શકીએ. બાકી મારું બહુ સ્પષ્ટ માનવું છે કે કઈ પણ નિર્ણય લેવામાં આવે તો ખૂબ જ વિચારીને લેવામાં આવે. પણ કેટલો વિચાર જયવંતભાઈ, એક વસ્તુ કે જ્યારે તમારે પક્ષ સાથે જોડાવાનું હોય, 2022 નું ચૂંટણીનું વર્ષ આવતું હોય, તો વહેલી તકે જોડાવવું જોઈએ કે પછી ઘણો બધો સમય લઈને જોડાવવું જોઈએ? જયવંતભાઈ, એમાં સ્પષ્ટ છે, જેટલું વહેલું જોડાશે એટલું એમને માટે મેદાન તૈયાર કરવાનો એક સમય મળશે, જે છેલ્લી ઘડીએ કોઈ પણ જોડાય છે તો એને એટલો સમય નથી મળતો, એ તો સ્પષ્ટ વાત છે. એ પોતે જે પણ એમને જીતાડવાના હશે, જે પણ ઉમેદવારો નક્કી કરવાના હશે, તો જે પક્ષની અંદર એમને માનો કે એ કહેતા હોય કે મારા જેટલા ઉમેદવાર હું કહું એટલા એને ટિકિટ આપવાની, તો એ રીતે પક્ષમાં જોડાશે તો બધું આખું એક વાતાવરણ ઊભું થશે ને. એ મોડા જોડાશે તો પછી કોઈ અર્થ નહીં રહે, તો ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવાનો સમય આવી ગયો હશે. દિનેશભાઈ, એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે સતત તારીખ પર તારીખ આપી રહ્યા છે, અને એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે હવે તેઓ રાજકારણમાં નહીં જોડાય. તમે ખૂબ અંગતના છો, શું કહેશો તમને વિશે? દિનેશભાઈ, તો તેમનો સંપર્ક કપાઈ ગયો છે. વિશ્લેષક રાજકીય અમારી સાથે જોડાયેલા છે. જયવંતભાઈ, આ એટલે એવું કહી શકાય કે 2022નું વર્ષ છે, જે લોકો વહેલા જોડાવું હોય વહેલા જોડાય તો તેટલો ફાયદો પક્ષને વધુ થાય છે? નહીં, કોઈ પણ ચૂંટણી લડતા રાજકીય પક્ષ માટે પણ આ એક વાત હોય છે કે દરેક ચૂંટણી પહેલા જેમ બને એમ વહેલા ઉમેદવારોને જાણ થઈ જાય કે આ અમને ટિકિટ મળવાની છે અને ટિકિટ આપી દેવામાં આવે, તો એને પણ સમય મળતો હોય છે. ત્યારે આ તો એક વ્યક્તિ છે, પક્ષ માટે જો આ વાત લાગુ પડતી હોય તો વ્યક્તિ માટે તો લાગુ પડે જ પડે, કારણ કે એમને જે પક્ષમાં જવું છે. હવે એ કઈ પેલા ઓછા પેલા એ તો નહીં જાય, ઓછા મોભાએ તો નહીં જાય, તો એ જ્યાં પણ જશે તો એને પોતાના ઉમેદવારો પોતાના માનીતા ઉમેદવારોને ટિકિટ અપાવવાની હશે, આ છે તે છે બધાના જોડવાના હશે, રેલી કરશે, બધું કરશે, તો એમ એના માટે થઈને એમને સમય તો જોશે ને. આજે જૂન મહિનો તો આવી ગયો છે, હવે કેટલા મહિના બાકી રહ્યા, તો એ પ્રમાણે એને વહેલો જેમ બને નિર્ણય લેવો જોઈએ. અને સમર્થકોને જી બિલકુલ આભાર આપનો, આપ જોડાયા તે બદલ. તો આ સાથે બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે, આપ જતા રહો સી 24 કલાક.